સોશિયલ ગ્રુપ વડોદરા દ્વારા તાજેતરમાં જ એક નેશનલ ન્યૂઝ ચેનલના એડિટર એન્કર દ્વારા લાઇવ ડિબેટમાં વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની શાનમાં ગુસ્સાખી ભર્યા અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ તે ચેનલના એન્કર વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા અને ઉચ્ચ કક્ષાએ મુસ્લિમ સોશિયલ ગ્રુપની લાગણી પહોંચાડવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ અમીન ફારૂકભાઈ તથા લાલાભાઈની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ચિઠ્ઠી ન્યૂઝના અંદર છેલ્લા ઘણા દિવસથી એન્કર અજય દેવગન તરફથી અમિશ દેવગન તરફથી જે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલયના વિરુદ્ધમાં જે અભદ્ર ટિપ્પણ કરવામાં આવી છે એનો વડોદરા મુસ્લિમ સોશિયલ ગ્રુપ સખત શબ્દોમાં એને વખોડી કાઢે છે અને આજે શબ્દ શબ્દમાં વખોડી કાઢે છે અને આજે આના વિરોધ માટે અમે આજે કલેક્ટર સાહેબને અમારા મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી બધા મિત્રોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે આવા તત્વોને તાત્કાલિક ધરપકડ કરવી અને કાયદામાં જે આવતું હોય એની જોગવાઈ મુજબ એને કાયદાકીય પગલાં લેવા. શું નામ છે આપનું? લાલાભાઈ શ્યામવાલા, પ્રમુખ મુસ્લિમ સોશિયલ ગ્રુપ. હાજી, આજે વડોદરા શહેરની સામાજિક સંસ્થા મુસ્લિમ સોશિયલ ગ્રુપના નેજા હેઠળ વડોદરા શહેરના સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓથી સંકળાયેલા આગેવાનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમે આવેદનપત્ર એના માટે અમે આપવા માટે આવ્યા છીએ કે આજે સમગ્ર દેશના ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલય, જે એકતાના પ્રતીક કહેવાય અને ફક્ત મુસલમાની નથી અને તમામ ધર્મના લોકો એમના ઉપર આસ્થા રાખતા હોય અને જ્યારે રાજકારણની વાત આવતી હોય તો દરેક પક્ષના માણસો વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ અને દેશ અને દુનિયાના જે પ્રાઇમ મિનિસ્ટરથી લઈને મિનિસ્ટરો અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ હોય એ જ્યારે એમના આસ્થા રાખતા હોય તો ખ્વાજા ગરીબ નવાઝ ઉપર, એ ગરીબ નવાઝ ઉપર એક રાષ્ટ્રીય ચેનલના એન્કર અમિશ દેવગણે જે નિમ્ન એમને કૃત્ય કર્યું છે એ કૃત્યની સામે સમગ્ર દેશની અંદર આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે હું એક મુસ્લિમ તરીકે એમના ઉપર આસ્થા રાખીને આવ્યો નહીં, પણ સમગ્ર મુસ્લિમ સમાજ નહીં અને આજે આ દેશના તમામ જે લોકો આસ્થા ધર્મના લાગે છે એમની પણ લાગણી દુભાઈ છે. એના માટે આજે એન્કર અમિશ દેવગણે જે કૃત્ય કર્યું છે એના માટે એને સજાએ મોત થવી જોઈએ. જ્યાં સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર ભારત દેશના તમામ લોકો એની સામે વિરોધ પ્રદર્શન કરશે અને આ વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી એને સજા માટેનું અનુવાદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. એના માટે અમે કલેક્ટરશ્રીના આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર પછી પણ જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમારા કાર્યક્રમ દિન પ્રતિદિન ચાલુ રહેશે. ફક્ત વડોદરા શહેર નહીં પણ વડોદરા શહેરમાંથી સમગ્ર દેશની અંદર આ વાતાવરણ અમે ઊભું કરીશું એવા અમારા પ્રયાસો રહેશે. શું નામ છે? સૈયદ અમીન, મુસ્લિમ સોશિયલ ગ્રુપ જનરલ સેક્રેટરી.